डीसा તાલુકાના મુડેઠા ગામના સરપંચને ટ્રેક્ટરની ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જૂની અદાવતમાં ટ્રેક્ટર દ્વારા ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા. ડીસા તાલુકાના મુડેઠા ગામના સરપંચ રાઠોડ કાંજીજી તલજીજીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તેને છૂટો કરેલ. રાઠોડ ઈશ્વરજી શાંતિજી જે મુડેઠાનો રહેવાસી છે જેને જૂની અદાવતમાં મન દુઃખ રાખીને શનિવારના સાંજના સુમારે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી પણ તેમાં આબાદ બચાવ થયેલ. ત્યારબાદ મુડેઠા ગામના નજીક સરપંચ અને દિનેશજી બાબુજી રાઠોડ બંને ટ્રેક્ટર ચાલકને હાથ કરી ટ્રેક્ટર ઊભું રખાવવા ઇશારો કરેલ જેમાં ટ્રેક્ટરના ચાલકે ઈશ્વરજી શાંતિજી ટ્રેક્ટર ઊભું ના રાખી અને રાઠોડ કાંજીજી તલજી પર ટ્રેક્ટર નાખીને કચડી નાખીને મોત નિપજાવીને ભાગી ગયેલ. આ અંગે દિનેશજી બાબુજી રાઠોડે ભીલડી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની જાણ થતાં ભીલડી ઇન્ચાર્જ પીએસઆઈ પીએન જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી મૃતક સરપંચ કાંજીજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પેનલ બોડીથી પીએમ કરાવી વાલી વારસોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જ્યારે સરપંચના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગામમાં કોઈ બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે આરોપીની ધરપકડ કરીને કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે જેની વધુ તપાસ ભીલડી ઇન્ચાર્જ પીએસઆઈ પીએન જાડેજા ચલાવી રહ્યા છે.